करजणनी बैठक जीतवा कांग्रेसे कमर कसी छे। कांग्रेस प्रदेश प्रमुख अमित चावड़ा मैदान में प्रचार करवा माटे उतरी गया छे। पौर खाते तेओ चूंटणी प्रचार कर्यो हतो। विधानसभा पेटा चूंटणी में करजणनी बैठक ने जीतवा माटे कांग्रेसे कमर कसी छे। राज्य में पेटा चूंटणी ने लईने भाजप कांग्रेस द्वारा जीतवा माटे एडी चोटीनुं जोर लगावी रही छे। भाजप द्वारा आजथी सीएम सहितना प्रचारकों चूंटणी प्रचार करी रह्या छे, त्यारे कांग्रेसना प्रदेश प्रमुख अमित चावड़ाए आज रोज करजण बैठक मतक्षेत्र विस्तार में चूंटणी प्रचार कर्यो हतो। पौरमां चूंटणी प्रचार करता अक्षय पटेल भाजपामां जोड़ावाने लईने निशान ताक्यु हतुं। अमित चावड़ाए करोड़ों रूपया लईने अक्षय पटेल भाजपमां जोड़ाया होवानो आक्षेप लगाव्यो हतो। चूंटणी प्रचार में जणाव्यु हतुं कि धारासभ्यो वेचाय पण मतदारो क्यारे न वेचाय। राज्य सरकार ने आड़े हाथ लेता कहूं हतुं कि सरकारे खेडूतोना हकना 25 करोड़ आपी उपकार कर्या नथी। सरकारे गंधारा सुगरना खेडूतोने रूपिया आप्या छे। राज्य सरकारे रूपियानी साथे खेडूतोने व्याज पण आपवुं जोईए। સ્પષ્ટ જણાવો કે અક્ષય પટેલ આપ જે રીતે આક્ષેપ કરી રહ્યા છો કેટલા રૂપિયામાં વેચાયા છે? એ તો અક્ષય પટેલને જ ખબર હોય કે કેટલામાં વેચાયા, પણ એમણે જાહેરમાં મીડિયામાં એમ કીધું કે 52 કરોડમાં ડીલ ફાઇનલ નહોતું થયું, તો સ્વાભાવિક છે કે સામાન્ય લોકોને પણ ખ્યાલ આવે કે 52 કરોડમાં નહોતું થયું ને પછી રાજીનામું આપ્યું એટલે ક્યાંક ને ક્યાંક એના કરતાં વધારે રકમનો સોદો થયો છે। કોંગ્રેસ સાચવવામાં નિષ્ફળ ગઈ છે એવું પણ આક્ષેપ છે કે અક્ષય પટેલને જ્યારે જરૂર હતી ત્યારે કોંગ્રેસ એની પડખે ના ઉભી રહી। કોંગ્રેસે 2012માં ટિકિટ આપી હતી, 2017માં ટિકિટ આપી હતી, અને જ્યારે ટિકિટ આપીને એમણે ટિકિટ લીધી અને કરજણ સિનોરની જનતાએ એમને મત આપ્યા ત્યારે ખબર જ હતી કે આપણે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને જવાનું છે, ભારતીય જનતા પાર્ટી સામે લડવાનું છે, ભાજપની જે નીતિ છે જોડ જુલમ ને અત્યાચાર હેરાન પરેશાન એની સામે લડવાનું છે। જો માનસિક તૈયારી નહોતી તો કોંગ્રેસમાંથી ટિકિટ શું કામ લેતી હતી? અને એક વાર તમને જો આ વિસ્તારની જનતાએ મત એટલા માટે આપ્યા કે તમને કોંગ્રેસના પંજાનું નિશાન મળ્યું હતું, અને મત લીધા પછી તમે ધારાસભ્ય બન્યા, ધારાસભ્ય બન્યા પછી તમને માન સન્માન મળ્યું, તમને કાયદાકીય અધિકાર મળ્યા કે આ વિસ્તારની જનતાના જે પ્રશ્નો છે જે તકલીફો છે એના માટે ખુલીને લડો, એના માટે જે કરવાવું પડે એ હદ સુધી લડાઈ લડો, પણ કોઈ દિવસ લડાઈ લડવામાં ના માન્યા। અને હવે જ્યારે સોદો ફાઇનલ થઈ ગયો તો વાત એમ કરે કે હું મારા વિસ્તારના લોકો માટે ગયો છું, તો લોકોના ગળે વાત ઉતરવાની નથી। ટિકિટ આપીને પસ્તાવો થાય છે? તમે 2 વખત ટિકિટ આપી, પ્રતિનિધિત્વમાંથી 1 વખત તમે પ્રતિનિધિત્વ કર્યું, કોંગ્રેસે પસ્તાવો થાય છે કે અમને ટિકિટ આપાઈ? કોંગ્રેસ પક્ષે હંમેશા જનપ્રતિનિધિ ચૂંટાઈને આવે ને લોકોની સેવા કરે એટલા માટે તક આપી હોય છે, પણ જે જનપ્રતિનિધિ આવી રીતે પ્રજા સાથે ને પક્ષ સાથે ગદ્દારી કરે, લોકોના મતને વેચવાની હિંમત કરે, પ્રજા સાથે વિશ્વાસઘાત કરે, એને લોકો પણ સબક શીખવાડતા હોય છે ને કોંગ્રેસ પાર્ટી પણ સમય આવે સબક શીખવાડે। ગુજરાત સરકાર કોણ ચલાવે છે? પાર્ટીનો નારો હતો કે ભારતમાં કોંગ્રેસ મુક્ત કરીશું, પણ અત્યારે કોંગ્રેસના લોકોને લઈને જ આ આગળ વધી રહ્યા છે। ભાજપે જેટલા નારા આપ્યા છે તમામ નારા ખોટા નારા આપેલા છે, તમામ નારા લોકોને ગેરમાર્ગે દોરવા આપેલા છે, એ મોંઘવારી માટે આપ્યો હોય, રોજગારી માટે આપ્યો હોય, કે દેશ માટે આપ્યો હોય, કે કિસાન માટે આપ્યો હોય, દરેક નારા ફક્ત લોકોને ઉશ્કેરવા માટે બહેકાવવા માટે હોય છે, ને જ્યારે સમય આવે ત્યારે એક પણ નારો સાચા અર્થમાં અમલ નથી થતો, એના જ કારણે ગુજરાતની જનતાના મનમાં ખૂબ મોટો આક્રોશ છે કે અમે જે વિશ્વાસ સાથે રાજ્યમાં ને કેન્દ્રમાં ભાજપને સત્તા સોંપી હતી એ અમારા વિશ્વાસ સાથે ભાજપે વિશ્વાસઘાત કર્યો। સરકાર કોણ ચલાવે છે અત્યારે, ભાઈ કે ભાવ? એ જ લડાઈ ચાલે છે કે ભાઈનું ચાલશે કે ભાવનું ચાલશે। કાર્યકરો પણ ચિંતિત છે કે ભાઈ જોડે રહેવું કે ભાવ જોડે રહેવું, ને ભાવ જે રીતે વાતો કરે છે, જે રીતે ભાષણો કરે છે, એના જોતા સ્પષ્ટ છે કે આવનારા સમયમાં ગુજરાતમાં ભાઈઓના અસ્તિત્વ પર તકલીફ થશે। નીતિન પટેલ કોનું સ્ક્રિપ્ટિંગ વાંચે છે? આપે કાલે જ આક્ષેપ કર્યો હતો, નીતિન પટેલ કોનું સ્ક્રિપ્ટિંગ વાંચી રહ્યા? તો નીતિનભાઈને પૂછો તો જ ખ્યાલ આવે, કારણ કે નીતિનભાઈ જે બોલતા હતા એ પોતાના શબ્દો તો હતા નહીં, એટલે ક્યાંક ને ક્યાંક ભાવે કીધું હોય કે બીજા કોઈએ કીધું હોય, શબ્દો બીજાના। કરજણ સિનોર અને પૌરની મતદારો આ પક્ષપલટુને સ્વીકારશે નહીં, આ જે પ્રજા સાથે જેને વિશ્વાસઘાત કર્યો છે અને ગજાના પ્રજાના મતો વહેંચી અને જે ભાજપમાં ગયા છે, કરજણની જનતા એને જવાબ આપશે। કરજણ સિનોર તાલુકાના યુવાનોનો બેરોજગારીનો પ્રશ્ન સૌથી મોટો પ્રશ્ન છે, અને આવનારા દિવસોમાં અમે યુવા શિક્ષિત બેરોજગારોને અહીં આજુબાજુમાં આવેલી કંપનીઓમાં નોકરી મળે
ખેડૂતોના પ્રશ્નો હલ થાય, કરજણ સિનોરના રોડ રસ્તાઓ જે બિસ્માર હાલતમાં છે એના આગળ સારા બને, એવા ઘણા બધા પ્રશ્નોના નિરાકરણ આ છેલ્લા ઘણા 20 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં નથી આવ્યા, એવા તમામ ગામોને અમે આવરી લઈ અને અમે મતદારો પાસે જઈશું અને ચોક્કસ જે મતદારો અમને મત આપશે. સાહેબ, તમારે ફોટો વાયરલ કરવામાં આવેલો શું છે એનો લઈને? એ માત્ર એડિટ કરેલો ફોટો છે, આપ ધ્યાનથી જોજો. અને આવા હથગંડા અપનાવવા એ ભારતીય જનતા પાર્ટીની જૂની અને રેગ્યુલરની આદત છે, એટલે કરજણની જનતા જાણે છે કે આ લોકો એડિટ કરેલું બધું મૂકે છે અને અમને બદનામ કરવાનો જે પ્રયાસ કરી રહ્યા છે એનાથી અમને કોઈ ફેર પડતો નથી. એનાથી એવું ઉજાગર થાય છે કે આ ભારતીય જનતા પાર્ટી હલકી કક્ષાની રાજનીતિ રમી રહી છે એટલે મતદારોમાં વધારે આક્રોશ આવ્યો છે.